જામનગર ખાતે આવેલું હાપા માર્કેટિંગ યાર્ડ ખેડૂતોની જણસો માટેનું પીઠું ગણાય છે જેને લઈને અહીં ખેડૂતો મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે અને પોતાની જણસો વેચતા હોય છે ત્યારે વાત કરવામાં આવે તો આ વખતે જીરુના ઐતિહાસિક ભાવ નોંધાયા હતા જેને લઈને જામનગર યાર્ડ સૌરાષ્ટ્રભરમાં ચર્ચામાં રહ્યું હતું આ ઉપરાંત સિઝનમાં તમિલનાડુ સહિતના રાજ્યમાંથી ખેડૂતો મગફળી ખરીદવા માટે પણ આવે છે જેમાં સારા ભાવ મળતા ખેડૂ આ મગફળી માટે પણ ખેડૂતો પ્રોત્સાહિત થાય છે જેને લઈને પણ જામનગરનું આ હાપા માર્કેટિંગ યાર્ડ પ્રખ્યાત છે આ દરમિયાન ગઈકાલે જામનગરના આ યાર્ડમાં ચૌદ હજાર એકસોને પંચાણું મણ જુદી જુદી જણસો ઠલવાયા બાદ આજે વધુ બસો ત્રીસ ખેડૂતોએ યાર્ડની મુલાકાત લીધી હતી જેને લઈને યાર્ડમાં પંદર હજાર એકસોને વીસ મણ જુદી જુદી જણસોની આવક થવા પામી હતી આ ઉપરાંત વાત કરવામાં આવે તો સૌથી વધુ લસણની આવક થઈ હતી જામનગર યાર્ડમાં આજે સડસઠ ખેડૂતો લસણ વેચવા માટે આવ્યા હતા જેને લઈને જામનગરના યાર્ડમાં ત્રણ હજાર સાતસો ને અગિયાર મણ લસણ ઠલવાયું હતું જો ભાવની વાત કરવામાં આવે તો લસણ બારસોથી થી લઈને બાવીસો વીસ રૂપિયા જેટલું નોંધાયું હતું જોકે ગઈકાલે લસણના બે હજાર ભાવ નોંધાયા બાદ આજે બસો વીસ રૂપિયાનો વધારો થયો છે જેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ ઉપરાંત જીરુના ભાવમાં પણ મામૂલી ઘટાડો નોંધાયો છે આજે જીરું દસ હજાર બસો રૂપિયાથી લઈ અગિયાર હજાર બસો ચાલીસ સોદા પડ્યા હતા તો જીરું ઠલવાયું છે સાથે સાથે અજમો પણ મોટી માત્રામાં જામનગરમાં આવી રહ્યો છે તો આજે યાર્ડમાં બે હજાર એકોતેર મણ અજમો ઠલવાયો હતો તો અજમોના ભાવ બારસો રૂપિયાથી માંડી ત્રણસો ત્રણ હજાર ત્રણસો ને ચો ચાલીસ રૂપિયા નોંધાયા હતા જેને લઈને ખેડૂતોમાં આનંદ છવાયો છે સાથે સાથે યાર્ડમાં કપાસની પણ સારી એવી આવક જોવા મળી રહી છે આજે હાપા યાર્ડમાં કુલ બાણું ખેડૂતો કપાસ વેચવા માટે આવ્યા હતા જેને લઈને યાર્ડમાં બે હજાર છસો અડતાલીસ મણ આ કપાસ ઠલવાયો હતો સાથે કપાસના ભાવ નવસો રૂપિયાથી માંડી પંદરસો પંચાવન રૂપિયા જેવા નોંધાયા હતા આ ઉપરાંત મગફળીની જો વાત કરવામાં આવે તો મગફળી વેચવા માટે અગિયાર ખેડૂત આવ્યા હતા જેને લઈને યાર્ડમાં ત્રણસો ઓગણસાઠ મણ મગફળી ઠલવાઈ હતી બીજી બાજુ મગફળીના ભાવ નવસો વીસ રૂપિયાથી માંડી એક હજાર ત્રણસો ને પંચ્યાસી રૂપિયા બોલાયા હતા સાથે સાથે અજ એરંડા માટે સત્તર ખેડૂતો આવ્યા હતા અને એરંડાના ભાવ અગિયારસો પચાસ રૂપિયાથી માંડી બારસો ત્રણ રૂપિયા જેવા નોંધાયા હતા આમ યાર્ડમાં કુલ પંદર હજાર મણ જેટલી આવક થવા પામી છે